ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 4 એપ્રિલ ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજે જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયાએ ઉમેદવારી નોંધાવી હતી. જામનગર ગ્રામ્ય વિધાનસભા માટે જયંતિભાઈ સભાયાએ ફોર્મ ભર્યું હતું. આ તકે ધારાસભ્યો વિક્રમ માડમ, ચિરાગ કાલરિયા, પ્રવીણ મુછડિયા તેમજ એડવોકેટ VH કનારા ઉપસ્થિત રહ્યા હતા. જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસે મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપી છે. આજે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેના ઉપક્રમે ઓસવાળ સેન્ટરમાં વિરાટ સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસી ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં 25,000ની જનમેદની ઉમટી હતી. ખંભાળિયામાં રેલવે ફાટક બંધ હોય ત્યારે ટ્રાફિક જામ સર્જાય છે. અમુક માથાભારે તત્વો આડેધડ વાહનો ખડકીને ટ્રાફિક જામ સર્જે છે. આ અંગે ફરિયાદ થતાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. ગઈકાલે પોલીસે ફાટક પાસેથી કુલ 32 વાહનો ડિટેન કર્યા હતા. પોલીસની આ અભૂતપૂર્વ કાર્યવાહીથી માથાભારે તત્વોમાં ભય ફેલાયો છે. જામનગરની નવાનગર કોઓપરેટિવ બેંકનો વાર્ષિક અહેવાલ પ્રગટ થયો છે. બેંકે નાણાકીય વર્ષ 2018-19માં રૂપિયા 18.78 કરોડનો નફો કર્યો છે. બેંકમાં કુલ 669 કરોડની થાપણો છે, જ્યારે કુલ 362 કરોડનું બેંકે ધિરાણ કર્યું છે. બેંક કરવેરા કલેક્શન અને બિલ કલેક્શનની સેવાઓ પણ આપે છે. બેંકના ચેરમેન કિરણભાઈ માધવાણીએ થાપણદારો, સભાસદો તથા હોદ્દેદારોનો આભાર માન્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 2 બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાના છે. અમેઠી તેમની પરંપરાગત બેઠક છે. આ ઉપરાંત તેઓ આ વખતે કેરળના વાયનાડમાંથી ચૂંટણી લડશે. તેમણે આજે વાયનાડમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ તકે પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે જોડાયા હતા. ઉમેદવારી પછી તેમણે 2 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં જનજાવાતી પ્રચાર કરશે. તેઓ પ્રિયંકા ગાંધી સાથે 5 રેલી અને જનસભા કરશે. રાહુલ અને પ્રિયંકા યાત્રાધામ અંબાજી અને સોમનાથના દર્શન પણ કરશે. ભાજપના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસનો આ આક્રમક પ્રયાસ છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.